નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કેદાબ વાસ્તુ એક્સપર્ટ્સ. આજે આપણે વાસ્તુ વિષયમાં એક બહુ મહત્ત્વની જાણકારી મેળવી. ટોયલેટ, આપણા ઘરમાં ટોયલેટ ક્યાં હોવું જોઈએ? આ પણ એક આપણા માટે આજના જમાના પ્રમાણે એક મહત્ત્વનો ભાગ છે આપણા ઘરનો. તો એને જો યોગ્ય દિશામાં રાખીએ તો એનાથી ઘરને મળતી નેગેટિવિટી આપણે દૂર રાખી શકીએ. આ એક ખૂબ મહત્ત્વની જગ્યા છે જેને આપણે ઘરમાં જો ચોક્કસ દશા દિશા જોઈને આપણે એને વ્યવસ્થિત જગ્યા પર રાખીએ તો આપણે ફાયદો થાય. ટોયલેટની દિશા જનરલી ધ્યાન રાખો કે ઈશાન ખૂણામાં ન આવે. અગ્નિ ખૂણો પણ લગભગ એને છોડી દો. નૈઋત્ય વાયવ્ય ખૂણામાં જો ટોયલેટ બને તો ઘરને નુકસાન ક્યારે પણ થતું નથી. ટોયલેટનો દરવાજો દક્ષિણ દિશા છોડીને કોઈ પણ દિશામાં રાખી શકાય, પણ ટોયલેટના ટબની દિશા છે એ ઉત્તર દક્ષિણ જ હોવી જોઈએ. પૂર્વ પશ્ચિમ જો તમે મૂકો છો તો એ ટોયલેટ તમને માંદગી આપશે. ઈશાન ખૂણાનું ટોયલેટ માણસને દેવાદાર બનાવે છે. અગ્નિ ખૂણાનું ટોયલેટ માણસને બીમારીથી ત્રસ્ત કરે છે. તો આ બધી વસ્તુ પર જો ધ્યાન આપીએ અને આ રીતે જો આપણે આપણા ઘરનું ટોયલેટ નક્કી કરીએ અને એ જગ્યા પર વ્યવસ્થિત જો બનાવીએ તો જનરલી આપણને તકલીફ ઓછી પડે છે. હવે જે ઘરમાં ટોયલેટ ખોટી દિશામાં છે જ, તો જો સુધારી શકો તો સરસ, અને નથી સુધારી શકાય એમ કોઈ બીજો રસ્તો નથી તો એક કાચનું પ્યાલું લો. આપણા ઘરમાં ચાનો કપ કે પેલી કડી તૂટી જાય ત્યારે આપણે એને સાઈડ પર રાખીએ છીએ, તો એવો કપ અથવા કોઈ નાનું કાચનું વાસણ એમાં આખું મીઠું મૂકીને ટોયલેટમાં મૂકો. આખું મીઠું એને મૂકી રાખો. 15 દિવસ, મહિને, 2 મહિને એક વખત નજર કરો. જો એ પાણી થઈ ગયું છે અથવા ભીનું થઈ ગયું છે, લૂઝ થઈ ગયું છે, તો એને ટોયલેટના એમાં ટબમાં નાખી દો. પાછું વાડકામાં નવું મીઠું મૂકી દો. અમારા પિરામિડ વાસ્તુમાં આના માટેનું એક યંત્ર છે, નેટ્રોન. એ પણ આપણે બાથરૂમ ટોયલેટમાં આપણે રાખી શકીએ છીએ. એની અસર બહુ સરસ આવે છે, કેમકે એ યંત્ર ટોયલેટ બાથરૂમ નેગેટિવિટી ભેગી કરીને એની અંદર જઈલું જે છે એમાં પણ મીઠું ભરવાનું હોય છે, તો એમાં એને કેન્દ્રિત કરી દે છે. અને એ જો આપણે મહિનામાં એક વખત કે 2 મહિને એક વખત એ મીઠું બદલી નાખીએ તો આપણા ઘરમાંથી આ યંત્ર તમારા ઘરમાં નેગેટિવિટીને બહાર નહીં આવવા દે, અંદર જ એનું શોષણ કરીને ત્યાં જ એને ડિસ્ટ્રોય કરી દે છે. તો આ વસ્તુ પર બી ધ્યાન આપો, અને આવી બધી જાણકારીઓ મેળવવા માટે અમારા વિડીયોઝ જોતા રહો. અને જો તમને યોગ્ય સલાહની જરૂર હોય, અમારા માર્ગદર્શનની જરૂર હોય, તો તમે સ્ક્રીન પર ચાલતા અમારા નંબરોને લખી લો, અમારો કોન્ટેક કરો. અમે વાસ્તુની વિઝિટ પણ કરીએ છીએ, તમને યોગ્ય સલાહ પણ આપીએ છીએ. તમે તમારા ઘરનો કે બંગલાનો પ્લાન કે ફેક્ટરી ઓફિસ એના પ્લાન લઈને બી તમે અમારી ઓફિસે આવીને અમારી એડવાઇસ લઈ શકો છો. અને અમે જે વાસ્તુ ફાઇલ બનાવીએ છીએ એ વાસ્તુ ફાઇલમાં તમારા ઘરની તમામ રચનાઓની જાણકારી અમે આપવા જઈ રહ્યા છીએ. અને આ જો તમારે ફાઇલ બનાવવી હોય તો એમાં પણ તમને ખૂબ સરસ જાણકારીઓ મળે છે. વાસ્તુની બેઝિકથી તમારા રૂમની દરેક દશા દિશાને કયા ગ્રહના અંડરમાં છે એ બધી જાણકારી અમારી વાસ્તુ ફાઇલમાં હોય છે. અમે વાસ્તુ ફાઇલનો એક સરસ વિડીયો બનાવીને અમે ટૂંક સમયમાં યુટ્યુબ ફેસબુક પર મૂકીશું. એને જો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ અમે શું શું આપી શકીએ છીએ. અને એ ઘરનો મેઇન વ્યક્તિ જો આ ફાઇલ બનાવી લે તો ઘરની રચના તમે જાતે પણ કરી શકો છો. તો ચાલો બદલીએ જિંદગી.